हालनी સ્થિતિમાં અબોલ પશુધન માટેની સહાય ન મળતા કલેક્ટર કચેરી સામે મનજી બાપુ આમરણ ઉપવાસ ઉપર. દર્શક મિત્રો, ખાસ કરીને અત્યારે લોકડાઉન કોરોના કહેર વચ્ચે કચ્છનું જે અમૂલ્ય જે પશુધન છે એની સામે મોટા પડકાર છે. અત્યારે પાંચમો મહિનો અને ખૂબ મોટી અત્યારે જે છે એ આફત અને પડકારની વચ્ચે મહામૂલું ગૌધન કઈ રીતે બચશે આ મુદ્દાને લઈને કચ્છ કલેક્ટર કચેરીની સામે અત્યારે શ્રી કચ્છી ભાનુશાલી સંત શ્રી ઉદ્ધવરાજી મહારાજ સાર્વજનિક સેવા મંડળના હેઠળ રાતા તળાવ શ્રી વાલરામ પાંજરાપોળના મનજી બાપુ અત્યારે અહીંયા ખાસ કરીને એ ઘણો સમય પછી જે છે એ આ એક એમની એક લડત છે. તો શું છે ઉપવાસનું અહીંયા કારણ? આટલી ધોમધખતા તાપમાં આજે એક આ બુઝુર્ગને ખાસ કરીને ગૌ રક્ષકને અને કપરા કાળમાં પણ જ્યારે એ કહી શકાય કે એ ક્યારે હિંમત ના રહ્યા હોય એવા મનજી બાપુ આજે શા માટે અહીંયા કલેક્ટર કચેરી સામે ઉપવાસ ઉપર બેઠા છે તો આપણે મળીએ. બાપુ, ખાસ કરીને શું છે કારણ અહીંયા કલેક્ટર કચેરી સામે બેસવાનું? કારણ એ છે કે અગાઉ એક મહિના 25 રૂપિયા લેખે બધા જીવોને આપ્યું, પાછો બંધ કરી દીધો. હવે આ જે વાયરસ આવ્યો છે એના લીધે આજે 2 કે 3 મહિના થઈ ગયા, બધાના ડોનેશન બંધ થઈ ગયા છે. કચ્છમાં 83 પાંજરાપોરો ને ગૌથડા છે, કેવી રીતે ચાલશે ને પછી પણ આ ખુલશે એના પછી પણ અમને તો ડોનેશન મળશે નહીં. કારણ કે બધા સમાને માણસ જે મુંબઈમાં અમદાવાદ મહારાષ્ટ્રમાંથી જે અમને ડોનેશન આવતું હતું એ તો બંધ થઈ ગયું છે અને આ ખુલશે એના પછી આ બધા માણસોની કમર તૂટી પડી છે. એટલે 12 મહિના સુધી તો ક્યાં ડોનેશન આવશે નહીં. હવે અમને ચલાવીએ કેવી રીતે એ બધા મુશ્કેલીમાં પડી ગયા છીએ અમે. અને જે સમજી લો કે ગયા વર્ષે જે દુકાળ હતું ત્યારે જીવોનું મરણ નથી થયું, પણ મને એમ લાગે છે જો સરકાર એના ઉપર જો બરોબર ગંભીર નહીં થશે તો જીવોનું મરણ થશે. અને જીવોનું મરણ થશે તો હું આજથી અન્ન પાણી બધું ત્યાગ કરી અને અહીંયા બેસી ગયો છું. અને જ્યાં સુધી ગંભીરતા તરીકે સરકાર નિર્ણય નહીં લેશે તો મારા પ્રાણ જશે કલેક્ટરના ઓફિસના સામે. એની જવાબદારી કલેક્ટર સાહેબની અને સરકાર ગુજરાત સરકારની સીએમની જવાબદારી રહેશે. બાપુ, ખાસ કરીને ગઈકાલે વડાપ્રધાનશ્રીએ કચ્છને ખૂબ જે છે એ યાદ કર્યું અને કચ્છ જે છે એ ભૂકંપમાંથી દરેક કાપરા કાળમાંથી બહાર આવ્યું છે. પણ અત્યારે એક મોટો કપરો કાળ છે. તમે વાત કરી, એક તરફ લોકડાઉન, એક તરફ આપણા દાતાઓની કમર તૂટી ગઈ છે, અર્થતંત્ર જે છે નબળું છે, અને બીજી તરફ અત્યારે ચરોચારની ખૂબ મોટી વિકટ પરિસ્થિતિ છે. તો અત્યારે કેટલા ઢોર જે છે એ રાતા તળાવમાં છે અને સમગ્ર કચ્છમાં એનો શું પડઘો પડ્યો છે? કચ્છમાં સમગ્ર 80,000 ઢોર છે ગૌસડા અને પાંજરાપોરમાં. મુશ્કેલી એ છે ને રાતા તળાવ હમણાં 6,500 છે. આજે આજથી 4 મહિના 6 મહિના અગાઉ આજ કલેક્ટર ઓફિસમાંથી અમને આદેશ મળ્યો હતો જે નંદી અમારી કને વધારેમાં વધારે નંદી છે એ અહીંયાથી 150-200 અહીંયાથી કલેક્ટર પોતે અમને અર્પણ કર્યા. પણ આ નંદીઓ માટે જે કલેક્ટર સાહેબ અને સરકાર કાંઈ વિચારતા નથી. જે આજે કાલે નરેન્દ્ર મોદી, માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જે કચ્છ વિશે બોલ્યા કે કચ્છને ભૂકંપ આવ્યો ઊભો કરી દીધું, સાહેબ કચ્છ અગર ઊભો થયો છે તો મુંબઈના દાતારો તરફથી ઊભો થયેલો છે. આમાં ખૂબ સાથ સ્વીકાર હતો જે મુંબઈમાં તમામ વસતા હતા કચ્છી ભાઈઓ, એ કચ્છી ભાઈઓ તમામ હાથ લાંબુ કરી અને કચ્છમાં ઊભો કરવાનું 800 કચ્છવાળાનું પણ છે, કચ્છી ભાઈઓનું પણ છે. આજે અમે ગૌશાળા ચલાવીએ છીએ 80-80 ને 83-83 જે ગૌશાળા ચાલે છે. સરકાર તો એક મહિનો આપી અને ચૂપ થઈ ગઈ. આ સરકાર જે ગૌશાળા ચાલે છે એ મુંબઈ ઉપર ચાલે છે. અને આજે અમને બેસવું પડ્યું. એટલા માટે બેસવું પડ્યું કે મુંબઈની કમર તૂટી પડી છે. અને જે કચ્છને યાદ કર્યું અને એ બતાવ્યું તો જે ભાગી ગયા છે સરકારને ટોપી પહેરાવીને એના માટે એને માફ કર્યું છે. કચ્છનું કામ
કાંઈ નથી વિચાર્યું. અગર જ વિચારતા હોય તો કચ્છમાં આજે લાખોના હિસાબે આ જીવ છે એનું પહેલેથી વિચારવું જોઈએ. કચ્છના માટે સારી વાતો કરી અને લાગણીમાં લઈ અને કચ્છની પ્રજા છે એ ખંભીર છે. અને જે નરેન્દ્ર મોદી દેશના જે વડાપ્રધાન છે એ હું કહું છું જે આવો દેશના અંદર વડાપ્રધાન નથી થયો નથી થશે એ બરાબર, પણ સારી વાતોથી આ કોઈનું કચ્છનું પણ ભલો નહીં થાય અને દેશનું પણ ભલો નહીં થાય. ભલો થશે તો મોટા મોટા ઉદ્યોગપતિનું થશે, પ્રજાનું ભલો નથી. બાપુ, ખાસ કરીને ગઈકાલે 20 લાખ કરોડની મોટી રકમ જે છે એ જાહેર કરવામાં આવી ઉદ્યોગોને બેઠા કરવા માટે, પણ આ ગૌધન મહામૂલું ગૌધન આપણી સંસ્કૃતિનું જે છે ગૌધન એના વિશે જો ખાસ કરીને વિચારવા નહીં આવે તો બાપુ અત્યારે તો હજી 13 તારીખથી છે, 13-5 હજી લાંબો સમય આપણે કાપવાનો છે, તો કેટલી વિકટ પરિસ્થિતિ આવી શકે છે? આપને હું હમણાં પહેલાં જ કીધું, જે આ મોદી સાહેબ છે એ ઉદ્યોગપતિના માટે તો ઊભો કરવા માટે બધું વિચારે છે અને ઊભા કર્યા છે, તો કચ્છમાંથી ટોપી હિન્દુસ્તાનમાંથી ટોપીઓ પહેરાવી અને વિદેશમાં પહોંચી ગયા છે. એને પણ જાહેર કરેલું કે તમને માફ કરશું આવો, એટલે ઉદ્યોગ ઊભો કરવા માટે. હું આપને સાહેબ કહું કે કચ્છ માટે કે હિન્દુસ્તાન માટે આ જે ઊભો કરવું હોય તો પહેલાં ખેડૂને ઊભા કરો અને જીવ દયાને ઊભા કરો, જે કારણ કે આ જીવ છે એ પશુધન છે એ હિન્દુસ્તાનનું એક ધન છે. આજે હું આપને કહું કચ્છના અંદર આ જે વાયરસ નથી આવ્યો એનું કારણ શું છે? મોદી સાહેબ જો આજે મુંબઈમાં અમદાવાદમાં ઝંઝોળ રહ્યા છો, પણ કચ્છમાં એક પણ કોઈ ઘટના નથી ઘટી. અને કાલથી જે 4-8 જણા આવ્યા છે, અમે 4 દી અગાઉ આહવાન કરેલો જે તમામ કચ્છી ભાઈઓ, તમારું આ કચ્છનું દરવાજો ખુલ્લો છે, તમે કચ્છના અંદર આવો અને આ કચ્છના અંદર રહી અને ગાયોની છત્રછાયા લ્યો અને આ કચ્છની તપેલી ધરતીનું આ તડકાનું લ્યો, આ તમારું કુરિયણ ભાગી જશે. બાબુ, ખાસ કરીને 13 તારીખ છે, 13-5 બુધવાર, શું છે ખાસ કરીને આગામી તમારું આયોજન અને તમારામાં અત્યારે જે આક્રોશ જોવા મળી રહ્યો છે ગાયો માટેનો આક્રોશ છે, કેટલા દિવસ સુધી બાપુ ખાસ કરીને તમારે આ બેસવાનું છે? મને બેસવાનું એ છે, હું આજે સવારના ગાયોને પગે લગી એની રજ લગાડી માથા ઉપર અને નીકળ્યો છું. જો અગર જો તમને સરકાર નહીં જોશે તો હું સવારથી અન્ન પાણી બધું તૈયારી દીધો છે ગાયોના ચરણોમાં, અને જો નહીં આપશે તો હું કલેક્ટરના સામે જે આ પ્રાણ મૂકીશ ત્યાં સુધી હું મૂકીશ નહીં. બાપુ, ગયા વખતે ખૂબ મોટો પડકાર હતો, સરકારે ખૂબ સંવેદનાઓ વિચારી, પણ ક્યાંક એવી વાત પણ હતી કે ખાસ કરીને જ્યારે કંઈક એવું પરિસ્થિતિ હોય છે ત્યારે સરકાર ખુલ્લા હાથે તિજોરી ખોલે છે, પણ અત્યારે એવી પરિસ્થિતિ લોકડાઉનની છે ત્યારે કેન્દ્ર સરકારે પેટારો ખોલી નાખ્યો છે, પણ ગુજરાત સરકાર ખોલશે કે શું લાગે છે? ગુજરાત સરકાર ખોલે તો જ, ઉપરથી કેન્દ્રનું આદેશ આવે તો, કારણ કે ગુજરાત સરકાર કોઈ બી સરકાર હોય બીજી જો ઉપરથી આદેશ આવે તો આ ખોલે, બાકી તો અહીંયા ઉપરવાળા આ કોઈનેરના નામ ઉપર જે ફંડ ભેગો થઈ રહ્યો છે 67 સભ્ય ધારાસભ્યોને, એ સમજી લો કે 2 વર્ષથી ગ્રાન્ટ નહીં ફાળવશે, પ્રજાને કાંઈ જરૂર નથી કોઈ કામની 2 વર્ષ, કારણ કે કચ્છ હિન્દુસ્તાનને મજબૂત કરવું છે એટલે આ પ્રજાના પૈસા કાપી અને ઉદ્યોગપતિ પાછળ વાપરે છે. બાપુ, અંતિમ પ્રશ્ન ખાસ કરીને તમારા જે સંપર્ક થયો છે લોકપ્રતિનિધિઓ જેમ કે ધારાસભ્યો સંસદ સભ્યો એની શું પ્રતિક્રિયા છે? વાત કરી છે, કંઈ પ્રતિક્રિયા મળી છે, જવાબ મળ્યો છે? હમણાં કુંવરજી બાવળીયા મંત્રી આવ્યા હતા, વાસણભાઈ પણ મંત્રી છે, તો ખાસ કરીને કંઈક રજૂઆત થઈ છે, શું છે લોકોની પ્રતિક્રિયા? એ લોકોની પ્રતિક્રિયા એ છે કે અહીંયાના 67 સભ્ય અહીંયાના ધારાસભ્ય એ બધા જો કચ્છ માટે બોલવું હોય તો બોલી નથી શકતા, જ્યારે ઇલેક્શન આવે ત્યારે એને જીવ દયા પણ યાદ આવે, ગૌ સેવા પણ યાદ આવે અને બધું જ યાદ આવે, પણ ચૂંટાઈ ગયા પછી ઉપર બોલવાની મનાઈ છે એક પણ ધારાસભ્ય? આજે મીડિયા આપણી દ્વારા મીડિયા દ્વારા પત્રકારો દ્વારા ભાઈઓ પાસેથી બધા પાસેથી સમાચાર આ લોકોને પહોંચ્યા છે, એમાં કોઈ શંકાને થાન નથી. અમે પરમદિવસે જ્યારે હમણાં એ મિનિસ્ટર આવ્યા હતા અમારે મોથાળાના બાજુમાં, અમે જે હમણાં કોંગ્રેસમાં હતા અને ભાજપમાં ગયા, એણે ભાજપમાં ગયા કારણ કે કોંગ્રેસમાં માલ નથી ભાજપમાં માલ છે, એટલે એ ગયા ભાજપમાં. હું એને એની સાથે મારા રિલેશન છે, હું એમને ફોન કર્યું કે આની સાથે મિટિંગ કરાવો અને અમારી વાત આ સાંભળે. હવે શું છે સાહેબનું
નીકળવાનું તૈયારી થઈ ગઈ છે સાહેબ, નીકળી જશે, તમે એનું પહેલાંથી ટાઈમ લેવું જોઈએ, એ સાહેબનું આ પદુમલસિંહનું જવાબ. કારણ કે અમને મળાવીને પદુમલસિંહને પોતાને હું રાતા તળાવ બોલાવ્યો હતું કે સાહેબ હવે તમે કહેતા હતા કે અમે કોંગ્રેસમાં હતા, હું એટલા માટે ગયો છું. હું એને પૂછ્યું તમે કેમ શેના માટે ગયા, કે આપણા કોંગ્રેસમાં કામ નહીં થતા હતા, ભાજપમાં કામ થાય છે અને એટલે કામ પબ્લિકના કામો માટે હું ગયો છું. તો હું કીધું આ કામ આવ્યો તમારી સામે, જીવડાયાનું આ કામ આવ્યું, હવે ભાજપમાં ગયા છો તો એ કરાવી આપો. તો એ કે હું વાત કરું છું, વાત કરું છું. તો મિત્રો, આ બાપુના એક એક શબ્દમાં અત્યારે આક્રોશ છે, અને એ આક્રોશ ખાસ કરીને વ્યક્તિ જ્યારે બીજા માટે જ્યારે વિચારતો હોય ત્યારે એનામાં એક આક્રોશ હોય સ્વાભાવિક છે. અને આશા રાખીએ કે આ 13/5/2020 બુધવાર છે અને આજે સાંજ સુધી આ અંગે નિર્ણય લેવાઈ જાય. કારણ કે એક જેફ વયની વ્યક્તિ છે, મોટી વ્યક્તિ છે, અને જ્યારે એ ગાય માટે અત્યારે કહી શકાય કે પોતાના પગમાં એને ચપ્પલ પણ નથી પહેરીને અત્યારે એ ઉપવાસ ઉપર અનશન ઉપર બેસી ગયા છે, ત્યારે મિત્રો તંત્રની જવાબદારી છે, લોકપ્રતિનિધિની જવાબદારી છે અને કચ્છના સમગ્ર પ્રજાની જવાબદારી છે કે આ માત્ર એક મનજી બાપુ નથી પણ એની પાછળ અસંખ્ય જે છે એ ગૌધનને બચાવવાની એક વાત છે. ત્યારે આપણે સૌ આગળ આવીએ અને એમને ટેકો જાહેર કરીએ, એ જ પરિસ્થિતિ, નહીં તો અત્યારે ખૂબ કપરો કાળ છે અને સરકાર માત્ર એક મહિના માટે આ 25 રૂપિયા આપી અને ફરી પાછા જ્યારે પગ પાછા કર્યા છે ત્યારે વિકટ પરિસ્થિતિ ઊભી છે. આશા રાખીએ કે આ અંગે યોગ્ય નિર્ણય લેવાય. કેમેરા પર્સન કિરણ ગોરી સાથે જયમલસિંહ જાડેજા, મહાસાબરા ન્યૂઝ, ભુજ, કચ્છ. મિત્રો, ખાસ કરીને અત્યારે વાત થઈ મનજી બાપુ સાથે રાતા તળાવ પાંજરાપોળ, પણ સમગ્ર કચ્છનું જે ગૌશાળાનું જે છે શું ચિત્રણ છે એ ભરતભાઈ સુંદરવા આપણી સમક્ષ રજૂ કરશે અને ખરેખર શું વિકટ પરિસ્થિતિ છે અને જો આ બાબતે સરકાર જો હકારાત્મક વલણ નહીં અપનાવે તો શું કેટલા પડકાર આવી શકે છે. ભરતભાઈ, આપનો પરિચય આપણો. કચ્છ જિલ્લાની તમામ સંસ્થાઓનું સંઘ છે શ્રી અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ, જે સંઘ સાથે કચ્છની તમામ 100 પાંજરાપોળ ગૌશાળાઓ જોડાયેલી છે અને કચ્છની 100 પાંજરાપોળમાં અંદાજ 1 લાખથી ઉપર પશુધનનો નિભાવ થાય છે. સરકારશ્રીએ કોરોના વાયરસને હિસાબે એપ્રિલ મહિનામાં જે 25 રૂપિયા સબસિડી જાહેર કરી, ત્યારબાદ મે અને જૂન અને જુલાઈ 3 મહિના માટે અમે સતત સરકારશ્રીના સંપર્કમાં છે. લેખિત મૌખિક માન્ય જિલ્લા સમાહર્તાશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી, માન્ય નાણામંત્રીશ્રી, માનનીય પશુપાલન મંત્રીશ્રી, તમામ સરકારી પદાધિકારી અને અધિકારી સાથે અમે સંપર્કમાં. સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે કચ્છની ગુજરાતમાં સૌથી વધુ પશુધન ધરાવતો જિલ્લો, એમાંય પણ સૌથી વધુ પાંજરાપોળ ગૌશાળા ધરાવતા જિલ્લામાં આ વિકટ પરિસ્થિતિએ જો સરકારશ્રી ધ્યાન નહીં આપે અને જો સરકારશ્રી સબસિડી નહીં આપે તો હજારો પશુઓ મોતના મુખમાં ધકેલાશે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી જ્યાં રૂપાણી સાહેબ સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવાતા હોય અને જૈન શ્રેષ્ઠી વર, ત્યારે અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે સરકારશ્રી તાત્કાલિક ધોરણે કચ્છ જિલ્લાની સમગ્ર ગુજરાત માટે 25 રૂપિયા સબસિડી 3 મહિના માટે જાહેરાત કરે. સરકારશ્રીને ખાલી 105 કરોડ રૂપિયા ખાલી ગુજરાતના બોલ નિરાધાર પશુધન માટે જાહેર કરવાના છે, જે મોટી વાત નથી. 105 કરોડ રૂપિયા એ અબોલ જીવો માટે જો જાહેર કરશે તો લાખો પશુધન છે એ નિભાવ થશે પાંજરાપોળોના અને મોટના મુખમાંથી જે બચી શકશે. તો મિત્રો, બહુ જ સરસ આંકડાકીય માહિતી સાથે ભરતભાઈએ માહિતી આપી છે અને કરોડો રૂપિયા જે છે અલગ અલગ જગ્યાએ ગ્રાન્ટ ફાળવાતી હોય છે ત્યારે આ ગૌધન બચાવવાની વાત છે, આપણી ભારતીય સંસ્કૃતિ બચાવવાની વાત છે. કારણ કે ગૌધન બચશે તો સંસ્કૃતિ બચશે અને સંસ્કૃતિ બચશે તો આવા કોરોના મહામારી જેવા અનેક જે છે એ રોગમાંથી પણ આપણે બચી શકશું. ત્યારે સંસ્કૃતિ બચાવવાની વાત છે, ગૌધન બચાવવાની વાત છે અને આ લોકોનું જે છે એ સોમાન બચાવવાની વાત છે. કારણ કે આજે સોમાન છે એટલે જ અત્યારે જે છે એમને પીડા છે અને આ પીડાને તંત્ર સમજે, લોકપ્રતિનિધિ સમજે, એ અત્યારે એક વર્તમાન પરિસ્થિતિ જે છે એની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. શું આપના સોનાના દાગીના કોઈ પણ બેંક, ફાઇનાન્સ તથા ખાનગી પેઢીમાં ગીરવે મૂકેલા છે? શું આપ દાગીના છોડાવી આપના નાણાં છૂટા કરવા માંગો છો? તો સંપર્ક કરો શ્રી ચામુંડા ગોલ્ડ બાયરનો, આપના સોનાના દાગીના ત્યાંથી મુક્ત કરાવી અને બજાર ભાવે ખરીદી આપની બાકીની રોકડ રકમ આપને પરત આપીશું, તે પણ તરત જ. કચ્છની સૌ પ્રથમ ગોલ્ડ બાયર કંપની, જેમાં સંપૂર્ણપણે તમામ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી આપના દાગીનાની પૂરેપૂરી માહિતી આપવામાં આવે છે, એકદમ સચોટ વજન, કેરેટ અને ભાવની સંપૂર્ણ ખાતરી. અને હા, આપને સમગ્ર કચ્છમાં ઘેર બેઠા સર્વિસ પણ આપીશું. આપને મૂંઝવતા પ્રશ્નો અંગે ફોન દ્વારા પણ સંપૂર્ણ સાચી માહિતી આપવામાં આવે છે. શ્રી ચામુંડા ગોલ્ડ બાયર, શોપ નંબર 2, અમર કોમ્પ્લેક્સ, બાલમંદિર પાસે, કેરા, તાલુકો ભુજ, કચ્છ.
ભાવિન વિસોની મોબાઈલ નંબર 8320631319.